આવતીકાલે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળશે. આજે એટલે કે અષાઢ સુદ એકમના રોજ ભગવાન જગન્નાથ સોના વેશમાં દર્શન આપશે. આજે ભગવાનના રથની પણ પૂજા કરવામાં આવશે. રથની પૂજા કર્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવશે અને આ રથને શુભ મુહૂર્તમાં મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવશે. બનારસ, ગોકુળ, મથુરાના સાધુ સંતો પણ ભગવાનના રથ અને મંદિરમાં પૂજા અર્ચના કરશે. ભગવાન જગન્નાથની આવતીકાલે 142મી રથયાત્રા છે અને તેને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. ભગવાનના રથની પૂજા કરવામાં આવશે તો આજે ભગવાન સોના વેશમાં લોકોને દર્શન આપશે. શુભ મુહૂર્તમાં રથનું મંદિરમાં આગમન કરાવવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે તે રથમાં બિરાજિત થઈને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. તો તમામ ભક્તો છે કે જે પોતાના હાથથી બનાવીને ભગવાનનો જે રથ છે એ મંદિરને અર્પણ કરવા માટે આવ્યા છે, તો આ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે આજે મંદિરમાં પૂજા અર્ચના પણ કરવામાં આવશે. આવતીકાલે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રથ સ્વરૂપે કેક બનાવવામાં આવી છે, ભગવાનને અર્પણ કરવામાં આવશે આજે આ કેક. ભાવિક ભક્તો દર વખતે રથયાત્રા નિમિત્તે ભગવાનને અલગ અલગ પ્રકારની ભેટ અર્પણ કરતા હોય છે, ત્યારે ભગવાનને આજે આ કેક અર્પણ કરવામાં આવી રહી છે. મંદિરમાં આવતીકાલે જ્યારે રથયાત્રા નીકળવાની છે તો આજે સોના વેશમાં ભગવાન દર્શન આપશે અને આ સાથે આવતીકાલે તેમના આંખેથી પાટા ખોલી રથમાં બિરાજિત થઈ તેઓ નગરચર્યાએ નીકળશે. સંવાદદાતા દિવ્યા અમારી સાથે જગન્નાથ મંદિરથી જોડાયા છે, તેમની સાથે વાતચીત કરે. દિવ્યા, મંત્રોચ્ચાર સાથે આજે પૂજા વિધિ થશે તો આ સાથે સાથે આજે ભગવાનને સોના વેશમાં દર્શન પણ આપવામાં આવશે. વર્ષનો એકમાત્ર આજે એવો દિવસ કે જેમાં સોનાના વેશમાં ભગવાન દર્શન આપવાના છે. નીકળવાના છે તેના ગણતરીના જે કલાકો જે બાકી રહ્યા છે તેના આગલા દિવસે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે નાથ સોનાવેશ ધારણ કરીને ભક્તોને દર્શન આપતા હોય છે. જે રીતે અત્યારે જે નાથના શણગારની જો વાત કરવામાં આવે તો સોના ચાંદી નહીં, પરંતુ આજે ભગવાન સોનાના શણગાર સાથે દર્શનાર્થીઓને દર્શન આપવાના છે. આ દર્શનનો લાહવો લેવા માટે માનવ મહેરામણ જે મંદિરમાં ઉમટી પડતું હોય છે. ભગવાન આજે સોનાના વેશ ધારણ કરીને મુંગટથી લઈને જે અલગ અલગ જે અલંકારો જે હોય છે તે બનારસ વૃંદાવનથી જે તૈયાર કરવામાં આવતા હોય છે. અદ્ભુત અલંકારોના જે ભગવાનના દર્શન કરવા માટે જે પ્રકારે માનવ મહેરામણ જે પ્રકારે ઉમટી પડતું હોય છે, મંદિરમાં તમામ પ્રકારની જે તૈયારીઓ કરી દેવામાં આવતી હોય છે. આ જે પ્રકારે કેટલાક દર્શનાર્થીઓ છે તેમને જ પૂછવા માંગીશું, આજના દિવસનું ભગવાનનું સોના રૂપે દર્શન કરવાનું કેટલું મહત્વ રહેલું છે અને આજના દિવસે દર્શન કરવા એ કેટલું ધન્ય માનવામાં આવે છે? સારું એવું ધન્ય માનવામાં આવે છે. ભગવાન ગુજરાતીઓ માટે ગૌરવનું છે કે જેમ જગન્નાથ ભગવાનનું મંદિર છે એ આમ ગુજરાતીઓ માટે ગૌરવનું સ્થાન છે. આજના દિવસે દર્શન કરવાથી આજના દિવસના સોનાવેશના દર્શન કરી રહ્યા છે. હા, તો આજના દિવસના દર્શન કરવાથી એવું માનવામાં આવે છે કે આખું વર્ષ સારું જાય છે, બધી રીતે માનસિક શાંતિ ને બધી રીતે સારું મળે છે, એટલે દર્શન કરવા સારા છે. એટલે જે પ્રકારે કહી શકાય કે ભગવાનને નિત નવા જે ભેટો આપવામાં આવતી હોય છે, નિત નવા શણગાર કરવામાં આવતા હોય છે, કેટલાક દર્શનાર્થીઓ દ્વારા જે ચોકલેટનો આ વખતે જે રથ આપવામાં આવ્યો છે તેવા બેન સાથે આપણે વાત કરીશું. શિલ્પાબેન, જે રીતે આજે ભગવાનનો જે ચોકલેટનો જે રથ આપવાનું મહાત્મ્ય શું છે, કેટલી આસ્થા જોડાયેલી છે? ભગવાન વર્ષમાં એક જ વાર નગર યાત્રાએ નીકળતા હોય છે, તો મને બધા ચાંદીનો અને સોનાનો રથ આપતા હોય તો મને એમ થયું કે હું ચોકલેટનું કંઈક બનાવીને મહંતજીને ચોકલેટનું રથ ભેટ કરવા આવી છું અત્યારે હું, અને કાલે રથયાત્રા નીકળવાની છે તો હું આજે આપવા આવી છું. એટલીસ્ટ મને એવું છે કે બધા અહીંયા જોવે, દર્શન કરે, કંઈક નવું બનાવ્યું છે તો બધા જોવે પણ ખરા. ચોકલેટનો રથ આપવા આવ્યો છું, કેટલા કલાકની મહેનત બાદ ચોકલેટનો આખો જે રથ તૈયાર કરવામાં આવ્યો છે, સાથે જ નગરચર્યાએ નીકળવાના છે, પરિવારથી લઈને તમામ જે ભેટને લઈને કેટલી ખુશી હતી? હું બી મારા પરિવાર સાથે આવી છું, આખો મારો પરિવાર અહીંયા આવ્યો છે, બધા સોના અને ચાંદીનો રથ આપતા હોય છે, મેં ચોકલેટનો રથ બનાવ્યો છે. મારા પરિવારને હું આશીર્વાદ અપાવવા અહીંયા લઈને આવી છું અને હું પણ પોતે આશીર્વાદ લેવા આવી છું કે ભગવાનની હંમેશા કૃપા બનાવી રહે અને આવું કંઈકનું કંઈક અમે ભગવાન માટે બનાવતા રહીએ. જે
રીતે ભગવાનને સોના ચાંદીના ઘરેણા આપવામાં આવતા હોય છે, નાથનગર ચર્યાએ નીકળતા હોય છે, ત્યારે કેટલાક દર્શનાર્થી દ્વારા આ વખતે ભગવાનને ચોકલેટનો રથ આપીને વાલાના વધામણા કરવામાં આવી રહ્યા છે. દિવસ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે મંદિરમાં, સાથે જ રાત્રે મહાઆરતીનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ડેપ્યુટી સીએમ અને સીએમ દ્વારા જે ઉપસ્થિત રહેવાના છે, સાથે જ આવતીકાલે ભગવાનના જે આંખે પાટા જે છે ઉપરણા દ્વારા જે પાટા બાંધવામાં આવ્યા છે. પરંપરાગત રીતે ભગવાન મામાના ઘરે જ્યારે પરત ફરતા હોય છે ત્યારે આંખે જે ખૂબ નવા વાલ લગાવતા હોય છે મોસાળવાસીઓ, ત્યાંથી ભગવાન જે બીમાર પડી જતા હોય છે ભગવાનને સાજા કરવા માટે ઉપેરના આંખે બાંધવામાં આવતા હોય છે. વૈદિક મંત્રોચ્ચાર ભગવાન માટે કરવામાં આવતા હોય છે અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ભગવાનને સાજા કરવાનો જે પ્રયાસ કરવામાં આવતો હોય છે આવતીકાલે જગતના નાથનગર ચર્યાએ નીકળવાના છે. ત્યારે ખાસ કરીને મંગળા આરતી બાદ ભગવાનની આંખના પાટા ખોલવામાં આવશે અને સૌથી પહેલી નજર ભક્તો ઉપર ભગવાનની પડે તે માટે માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડતું હોય છે. આજના દિવસે ભગવાન સોના વેશે દર્શન આપી રહ્યા છે, રજવાડી નહીં પરંતુ રાજાધિરાજ સ્વરૂપે નાથને આજે શણગાર કરવામાં આવ્યો છે. અલંકાર અલગ અલગ જે પહેરાવવામાં આવ્યા છે, સાથે જ જે પ્રકારે કહી શકાય કે વાઘાની જો વાત કરવામાં આવે તો બનારસ વૃંદાવનથી જે સ્પેશિયલ કાપડ મંગાવવામાં આવતું હોય છે ને ત્યારબાદ નાથને શણગાર કરવામાં આવતો હોય છે. આજે જે પ્રકારે સોના વિશે નાથ દર્શન આપવાના છે ત્યારે માનવ હેરામણ પણ મંદિરમાં ઉમટી પડી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દિવ્યા. તો આખરે જે પ્રમાણે હાલ તો આ મંદિરને શણગારવામાં આવ્યું છે, ભગવાનને પણ એટલો શણગાર કરવામાં આવ્યો છે, માત્ર થોડી ઘડીઓની રાહ જોવાઈ રહી છે અને આવતીકાલે આ જ સમયે ભગવાન જગન્નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નીકળી ચૂક્યા હશે. દાઉદા નજીકના સહયોગી